હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અનેક ફાયદાવાળું સૂકા મેથી દાણાનું શાક ઘણા લોકો કહેતા હોય છે કે મેથીનું શાક કડવું જ થાય છે જો તમે એકવાર મારી રીતના મેથીનું શાક બનાવશો ને તો બધાને ભાવે તેવું બિલકુલ કડવું નહીં થાય અત્યારે ચોમાસામાં ઘણાને પેટની તકલીફ થતી હોય છે અપચો ગેસ જેવી તકલીફ થતી હોય છે તો જો આ રીતે મેથીનું શાક બનાવીને અઠવાડિયામાં એક વખત ખાશો ને તો ઘરના બધા આંગળા ચાટતા રહી જશે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે તો ચલો ખાટા મીઠા સ્વાદ સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પેલા સુપરટેસ્ટી મેથી શાક બનાવવા માટે અડધો કપ સૂકી મેથીના દાણા લેવાના મેથીના દાણા ને બે ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લઈશું ધોયેલી મેથીમાં મેથી કરતાં ડબલ પાણી ઉમેરીને મેથીને પલાળી દઈશું મેથી પલળતા ફૂલીને ડબલ થઈ જશે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે ઢાંકીને પાંચથી છ કલાક પલાળવા દઈશું જો તમારે તાત્કાલિક મેથીનું શાક બનાવવું હોય તો મેથી પલાળવામાં ગરમ પાણીનો ઉપયોગ કરવાનો જો તમે ગરમ પાણીમાં મેથી પલાળશો તો તમારી મેથી એક કલાકમાં જ પલળી જશે પાંચેક કલાક જેવું થયું છે તો મેથીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો મેથી એકદમ સરસ પલળી ગઈ છે અને ફૂલીને ડબલ પણ થઈ ગઈ છે મેથીના દાણાને આ રીતના હાથથી દબાવતા તે તરત જ તૂટી જાય છે આ રીતે મેથી પલાળેલી હશે ને તો જ આપણને મેથીના ફાયદા થશે હવે મેથીમાંથી પાણીને અલગ કરી લઈએ અને આ પાણીને બિલકુલ ફેંકી નથી દેવાનું આ પાણીના અઢળક ફાયદા છે જે પાચન માટે ખૂબ જ ઉપયોગી છે વજન ઘટાડવામાં અને જો તમારા વાળ ખરતા હશે તો આ પાણી ખૂબ જ ફાયદા કરશે આ પાણીથી તમે વાળ ધોશો ને તો વાળ એકદમ ઘાટા અને માથામાં રહેલ ખોડો પણ દૂર થશે અને ચામડીની બીમારી માટે આ પાણી ખૂબ જ ઉપયોગી છે તો મેથીમાં અઢળક ફાયદા છે જો તમે મેથી ખાવાનું પસંદ ના કરતા હો તો આજથી જ મેથી ખાવાનું શરૂ કરી દેજો હવે પાણીને સાઈડ પર રાખી દઈએ હવે માં એક ગ્લાસ પાણી ઉમેરીને અડધી ચમચી મીઠું ઉમેરીશું અને ચપટી જેટલી હળદર પાવડર ઉમેરીશું ઘણા લોકો મેથીના કડવાશના લીધે મેથીનું શાક નથી ખાતા પણ જો તમે મારી રીતના શાક બનાવશો તો તમારું શાક બિલકુલ કડવું નહીં થાય અને ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધા જ મેથીનું શાક ખાતા થઈ જશે હવે મેથીને કુકરમાં ઉમેરીને મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમથી ધીમી રાખીને ત્રણ વિશલ કરી લઈએ મેથી બફાય છે ત્યાં ફટાફટ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે શાકમાં ઉમેરવાની મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ તો તેના માટે ત્રણ મોટી ચમચી દહીં તૈયાર કર્યું છે દહીંમાં દોઢ ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો સાથે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું મીઠું આપણે મેથી બાફવામાં પણ ઉમેર્યું હતું એટલે જોઈતા પ્રમાણમાં ઉમેરજો બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ આવી રીતે મસાલા પેસ્ટ તૈયાર કરવાથી મેથીની કડવાશ દૂર થશે અને દહીંમાં મસાલા ઉમેરવાથી મસાલા થોડા ફૂલી જશે જેથી કરીને આપણું શાક એકદમ ટેસ્ટી બનશે તો આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે શાકનો વઘાર કરીશું તો તેના માટે કઢાઈમાં ચાર ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ મેથી ઉમેરીશું રાઈ મેથી ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું જીરાનો કલર ચેન્જ થાય એટલે ચમચી હિંગ ઉમેરીને થોડા મીઠા લીમડાના પાંદ ઉમેરીશું અને એક ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું આ સ્ટેજ ઉપર તમારે જો લસણની પેસ્ટ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો અને સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકો છો બધા જ મસાલાને એક મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર સાતળી લઈશું ત્યારબાદ આપણે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું જેથી કરીને દહીં ઉમેરતા દહીં ફાટે નહીં હવે આપણે બાઉલમાં થોડું પાણી ઉમેરીને તે પણ પાણી કઢાઈમાં ઉમેરી દઈશું અને ફટાફટ બધું જ સારી રીતના મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો દહીં સારી રીતના મિક્સ થઈને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો સતત હલાવતા રહીશું કોઈ પણ શાક તમે ગ્રેવી વાળું બનાવતા હોવ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ધીમી કરી કઢાઈમાં અને દહીંને ઉમેર્યા પછી પણ સતત આ રીતે હલાવતા રહેવાનું જેથી કરીને આપણું દહીં ફાટશે નહીં અને શાક આપણું એકદમ ટેસ્ટી તૈયાર થશે હવે ગ્રેવી આપણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને આપણા કુકરમાં પણ ત્રણ વિસલ થઈને પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો મેથી સરસ બફાઈ ગઈ છે હવે મેથીને પાણી સહિત જ કઢાઈમાં ઉમેરી દઈશું મેથીને ને બાફી એટલે મેથીના ઘણા પોષક તત્વો પાણીમાં આવી જાય છે એટલે પાણીને બિલકુલ ફેંકતા નહીં સારી રીતના મેથીની ગ્રેવીમાં મિક્સ કરી દઈએ જે લોકોને ડાયાબિટીસ બીપી હોય તે લોકોને તો ખાસ વીકમાં બે વાર મેથી શાક ખાવું જ જોઈએ અને આ રીતે મેથીનું શાક બનાવશો તો મેથી શાક બિલકુલ કડવું નહીં થાય હવે ઢાંકણ ટાંકીને એક મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું એટલે ગ્રેવીનો એકદમ સરસ સ્વાદ મેથીમાં બેસી જાય મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે હવે શાક કડવું ના લાગે તેના માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી શાકને કડવાશ દૂર થઈ જશે પહેલા આપણે દહીં પણ ઉમેર્યું છે તો દહીં અને લીંબુની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી ગોળ ગોળ ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો સારી રીતના મિક્સ કરી દઈએ જો તમને ગરમ મસાલો પસંદ હોય તો આ સ્ટેપ ઉપર તમારે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવો ઉમેરતી ગેસ ની ફ્લેમ બંધ કરીને ઉપરથી થોડા ફ્રેશ ધાણાભાજી સ્પ્રિન્કલ કરીશું તો તૈયાર છે આપણું ટેસ્ટી એવું મેથીનું શાક તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ઘણા લોકો મેથીનું શાક બનાવવામાં એક મોટી ભૂલ કરતા હોય છે જે પાણીથી ધોઈને પછી તેનું શાક બનાવતા હોય છે પણ મેથીને ધોવાથી મેથીના બધા જ પોષક તત્વો પાણી સાથે જતા રહે છે પણ જો તમે મેથીનું શાક આ રીતે બનાવશો તો બિલકુલ કડવું પણ નહીં લાગે અને પોષક તત્વોથી ભરપૂર બનશે તો જરૂર એક વખત ટ્રાય કરજો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ